સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બધા મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજના વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે જીપીએસસી જુનિયર ક્લાર્ક, તલાટી, ડીવાયએસઓ, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકાય એવા ભારતીય અર્થવ્યવસ્થાના પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ચાલુ કરીએ આજનો વિડીયો. ક્વેશ્ચન ફર્સ્ટ, આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? તો 15 માર્ચ 1950ના દિવસે આયોજન પંચની રચના કરવામાં આવી હતી. આયોજન પંચના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાઈ ભીમ એપનું પૂરું નામ જણાવો. તો ભીમ એપનું પૂરું નામ ભારત ઇન્ટરફેસ ફોર મની. બેંક લોનના સંદર્ભમાં ઈએમઆઈ એટલે શું? તો બેંક લોનના સંદર્ભમાં ઈએમઆઈ એટલે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, જે એક માસિક કે ત્રિમાસિક કે 6 માસિક હપ્તો હોય છે, જે આપણને આર્થિક રીતે પરવડે તેવું. ઈસીએસનું પૂરું નામ જણાવો. તો ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સિસ્ટમ એ ઈસીએસનું પૂરું નામ છે. આ ઈસીએસ આ એક કોમ્પ્યુટરકૃત એક સિસ્ટમ હોય છે, જેના વડે બેન્કિંગને લગતી કામગીરી જે ઓનલાઈન કરવાની હોય છે. ભારતીય રિઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે. આ બેંક એ નાણાકીય નીતિનું નિયમન કરે છે, જેના ગવર્નર તરીકે હાલમાં ઉર્જિત પટેલ છે. બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? તો સ્ટાર એટલે કે તારો એ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક છે. એવી જ રીતે બેંક ઓફ બરોડાનું પ્રતીક બી, જેમાં ઉગતો સૂરજ છે, જેનો મિનિંગ સુરક્ષા અને સમૃદ્ધિ છે. એ જ રીતે દેના બેંકનો એ ધનની દેવીનું પ્રતીક છે. જે પારિવારિક બેંક છે પીએનબી, જેમાં પીએનબીમાં પ્રથમ હિન્દીમાં પ લખેલો હોય છે, જે પંજાબનો છે. એસબીઆઈનું જોઈએ તો બ્લુ કલરમાં કપાયેલું ચક્ર છે, જેનો મિનિંગ પૂર્ણ આમ આદમી એવું થાય છે. વેટનું પૂરું નામ શું છે? તો વેટનું પૂરું નામ વેલ્યુ એડેડ ટેક્સ છે. ભારતમાં 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની હોય છે? તો આ વસ્તી ગણતરીની કામગીરી એ ભારત સરકારના ગૃહ મંત્રાલયની હોય છે, જેની સ્થાપના 15 ઓગસ્ટ 1947ના દિવસે કરવામાં આવી હતી. ભારતના કયા રાજ્યમાં વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે? તો આવું આ રાજ્ય કેરળ છે. રતન વટલ સમિતિ શા માટે નિમવામાં આવી હતી? તો ડિજિટલ ચૂકવણી માટે રતન વટલ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિમાં પૂર્વ નાણાં સચિવ રતન પી વાટલની અધ્યક્ષતામાં આ સમિતિ બનેલી હતી, જેને રતન વટલ સમિતિ કહેવામાં આવે છે. ભારતના પ્રથમ પંચવર્ષીય યોજનાના ખાલી જગ્યાના આર્થિક મોડલ પર આધારિત હતી. તો આરએફ રોડ પર આધારિત હતી. આ પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી લઈને 1956 સુધી હતી, જેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા, જ્યારે ઉપાધ્યક્ષ એ ગુલઝારીલાલ નંદા હતા. કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી? તો કેલકર સમિતિ. ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? તો એડી ગોરવાલા સમિતિએ ભારતીય સ્ટેટ બેંકની રચનાની ભલામણ કરવામાં આવી હતી. આ ભારતીય સ્ટેટ બેંકની સ્થાપના એ 2 જૂન 1806માં કલકત્તામાં થઈ હતી, જે બેંક ઓફ કલકત્તા તરીકે થઈ હતી. એશિયાનો પ્રથમ શેરબજાર? તો મુંબઈ શેરબજાર છે. બિટકોઈનની હિમાયત કોણે કરી હતી? તો સાતોશી નાકામોટોએ બિટકોઈનની હિમાયત કરી હતી. બિટકોઈન એ
વિકેન્દ્રીકૃત ડિજિટલ મુદ્રા છે, મતલબ કોઈ પણ બેંક દ્વારા આ મુદ્રાનું સંચાલન હોતું નથી. તેનું પ્રથમ સંસ્કરણ 2009માં થયું હતું. આ એવા પ્રકારની કરન્સી છે જેને તમે જોઈ નથી શકતા કે તેને સ્પર્શ પણ કરી શકતા નથી. મતલબ આ આભાસી કરન્સી છે, જેને વર્ચ્યુઅલ કરન્સી પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નીડર સર્વેક્ષણ કોણ હાથ ધરે છે? તો NSSO એટલે કે રાષ્ટ્રીય નીડર સર્વેક્ષણ કાર્યાલય આ સર્વેક્ષણ હાથ ધરે છે. ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ એજન્સી તરીકે કામ કરે છે? તો ઇન્ડેક્સ TB એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો એ મૂડીરોકાણ એજન્સી તરીકેનું કામ કરે છે. નવો દાખલ કરાયેલ સુગમ આવક વેરાનું રિટર્ન કોના માટે છે? તો આ પ્રકારનું રિટર્ન એ નાના ધંધાર્થીઓ માટે છે. ભારતમાં ફુગાવાનું માપ શું છે? તો ગ્રાહકનો ભાવાંક એ ફુગાવાનું માપ છે. ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે? તો ત્રીજી પંચવર્ષીય યોજના એ ગાડગીલ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રીજી પંચવર્ષીય યોજના એ 1961થી લઈને 1967 સુધી હતી, જેના અધ્યક્ષ પણ જવાહરલાલ નહેરુ અને ઉપાધ્યક્ષ એ પણ ગુલઝારીલાલ નંદા હતા. અને આ સમયગાળામાં ભારત ચીન અને ભારત પાકિસ્તાન પણ યુદ્ધ થયું હતું. ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર તરીકે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો નાણાં મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવે છે? તો UNDP દ્વારા માનવ વિકાસનો અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવે છે. કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો છુપી બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહ અસ્તિત્વને શું કહેવાય છે? તો આ પ્રકારનું જે સહ અસ્તિત્વ છે તેને પ્રાદેશિક અસમતોલતા કહેવાય આવે છે. કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો? તો 9મી યોજનામાં સામાજિક ન્યાય અને સમતુલા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મિત્રો, આજનો વિડીયો આપણને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.